देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों छेल्ला 8 महीना थी जे ज्ञान मनोहर भाई ना निमित्ते निकली रही छे, ए ज्ञान ऊपर शंका थाय तो शंका नु समाधान मेळवी लेजो, पण आ ज्ञान ऊपर भगवाने कह्युं छे कि जे श्रद्धावान माणस छे, जेने आ ज्ञान में श्रद्धा छे, ए सत्वरे जल्दी धर्मात्मा थाय छे अने आ संसार सागर ने तरी जाय छे। पण हे अर्जुन, संशयात्मा विनश्यते, भविष्यमां आवनारा कळियुगनी अंदर जे मनुष्य आ ज्ञान जे तने कही रह्यो छुं ए ज्ञान ऊपर जे मनुष्य शंका करशे, नक्की जाणी ले संशयात्मा विनिश्चिते। अर्जुन एने आ लोकमाय सुख नथी, पर लोकमाय सुख नथी, आवो गीतामां भगवाने बोलवू पड्युं छे, आवी लाल झंडी आपवी पड़ी छे। मित्रो एटले खास कहुं छुं, शंका थाय तो एनु समाधान करी लेजो, कदाच आपणी बुद्धि ना स्वीकारे आ ज्ञान ने, भगवद गीताना ज्ञान ने आपणी बुद्धि ना स्वीकारे तो एने छोड़ी देजो, छोड़ी देजो, ए ज्ञान ने छोड़ी देजो साहिब। पण आ ज्ञान ऊपर क्यारे शंका ना करशो, शंका ना करशो। मित्रों आजे वात करवी छे, प्रश्न उभो थयो घना ने के अजानता थयेलू कर्म ए सु भोगवू पड़े, अजानता थयू आपणो हेतु नथी, अपने खबर ही नहीं ये प्रमाणे कर्म थई जाए। अपने एक्सिडेंट नहीं करव, पर एक्सिडेंट थी कोई नो हाथ पग भागी जाए छे, कोई मरी जाए छे, अपने कोई ने दुख देवानी इच्छा नहीं छता दुख देवाई जाए छे। मित्रों सिद्धांत एवं कहे छे, जो तमारो भाव नहीं, अंदर भाव नहीं, मन वचन काया थी कोई पन जीव ने दुख अपनो भाव नहीं, अंदर इंटेंस नहीं, भाव नहीं तो हिसाब नहीं बनता, तो एक कर्म नो हिसाब नहीं बनता। तो पन अजानता तमे कोई ने दुख आपी दो छो त्यारे सामो मानस तमारा प्रत्ये राग द्वेष करे छे, सामो मानस जारे अपना प्रत्ये राग द्वेष करे छे, अपना प्रत्ये वैर बांधे छे, त्यारे अजानता थयेला कर्मनु फळ ए अजानतामां भोगवाई जाय छे, अपनने खबर ही नथी पड़ती ए प्रमाणे ए फळ भोगवाई जाय छे। एटले मुमुक्षुनो प्रश्न तो अजानता कोईने दुख अपाई गयुं शुं थयुं तो आपणे भोगवू पड़शे, ना करशो चिंता ए ना करशो, अजानता भोगवाई जशे, पण अजानतामां थयेलुं कर्म कुदरत कहे छे के अज्ञान दशा छे, ज्ञान दशामां होय कर्तापणानो अहंकार जतो रह्यो होय अने कर्तापणाना अहंकार वगर ज्यारे दुःख अपाई जाय त्यारे तो कोई प्रश्न ज नथी, बीज पड़तुं नथी, एटले एनो भોગવટો પણ નથી આવતો, ભોગવવાનો પ્રશ્ન જ નથી રહેતો। પણ જેની પાસે જ્ઞાન નથી, જે 100% કર્તાપણાના અહંકારમાં છે, આ એની વાત કરું છું, જેનો કર્તાપણાનો અહંકાર ગયો નથી, એને એમ થાય છે કે આ મારાથી આ મરી ગયો, મારાથી આ આ આ આવું થઈ ગયું, જાણી જોઈને ચૂલામાં હાથ નાખીએ તોય ફોલ્લો તો પડે જ, અને અજાણતામાં હાથ પડી જાય તોય ફોલ્લો તો પડે, ભલે અજાણતામાં પડ્યો છે। એટલે ફોર એક્ઝામ્પલ તમને આપું, એક માણસ જાણી જોઈને કર્મ કરે છે, ઇન્ટેન્સથી ભાવથી બીજાને દુઃખ આપે છે, અને એનું ફળ એવું નક્કી થાય છે
કુદરતના કાનૂનથી માની લો કે એવું નક્કી થાય છે કે એને ભયંકર એની માં મરી જાય અને ભયંકર એને વેદના થાય, માં વગર એને જીવન પસાર કરવું પડે, માનો પ્રેમ જૂટવાઈ જાય એનો, ભયંકર વેદના ભોગવવી પડે, આવું કર્મ કુદરતના કાનૂનથી નક્કી થાય છે. અને એવું જ કર્મ એક માણસ અજાણતા કરે છે, અજાણતા થઈ જાય છે કરતા પણ આના અહંકાર સાથે. એનું ફળ પણ કુદરતના કાનૂનથી એવું નક્કી થાય છે કે એની માં મરી જાય. બંને વ્યક્તિના જે ફળ છે એ કુદરતના કાનૂનથી આવું પ્રારબ્ધ નક્કી થયું કે બંનેની માં મરી જાય. પણ કુદરત કહે છે કે જેને અજાણતામાં કર્મ કર્યું છે એનું ફળ અજાણતામાં ભોગવાય. એટલે માની લો કે એ 2 વર્ષનો બાળક હોય, 1.5 વર્ષનું બાળક હોય અને એની માં મરી જાય, 1.5 વર્ષના બાળકને એની માં મરી જાય, એને દુઃખ ના થાય અને ડિપ્રેશન ના આવે, ટેન્શન ના આવે 1.5 વર્ષના બાળકને? કારણ એને સમજણ જ નથી, બુદ્ધિનો વિકાસ જ નથી થયો. મારી માં મરી ગઈ છે એવું ફિલિંગ જ નથી થતું, એટલે એને કોઈ દુઃખ નથી, તો એની મસ્તીમાં જ રમતું હોય. માં મરી ગઈ હોય છતાં પણ એ 1.5 વર્ષનું બાળક તો રમકડાથી રમતું હોય, એને ખબર નથી, ભોગવટો નથી. અને જાણી જોઈને જેને કર્મ કર્યું છે કુદરત કે એનું ફળ પણ એની માં મરી જાય એવું નક્કી થયું છે, પણ જાણી જોઈને કર્યું છે. એટલે 10 વર્ષનો 11 વર્ષનો બાળક હોય એની 11-12 વર્ષની ઉંમરે એની માં મરી જાય. 12 વર્ષની ઉંમરનો બાળક નજર સામે માં મરી જાય, ભયંકર ભોગવટો આવે. રડી રડી રડીને માને યાદ કરી કરીને રડી રડીને એના દિવસો પસાર કરવા પડે, આ જબરજસ્ત ભોગવટો આવે. જાણી જોઈને કરેલો કર્મનો ભોગવટો અને અજાણતામાં કરેલા કર્મનો ભોગવટો બંનેમાં આટલો ડિફરન્સ છે સાહેબ. કારણ કે અજાણતામાં કરેલું કર્મ એ ફળ તો આપે પણ અજાણતામાં ભોગવાઈ જાય, જે જે ભોગવાઈ જાય આપણને ખબરય ના પડે, ખબરય ના પડે. આપણે ઘેર લગ્ન હોય, 2 દિવસથી બરાબર જબરજસ્ત લગ્નનો ઉત્સાહ હોય અને એમાં તમને દાઢ દુખતી હોય, તો એ દાઢ દુખવાનો ભોગવટો લગ્નના આનંદમાં તમે ભૂલી જાઓ. ભલે દુખતી હોય એટલી બધી, પણ પેલો જે આનંદ લગ્નનો છે, ઘરમાં પ્રસંગ છે, એટલે એટલો બધો ભોગવટો ના આપે કે આડે દિવસે તમને ભોગવટો આપે. આડે દિવસે હોય તો આપણે હો બાપ આમ બહુ દુઃખે છે, નથી રહેવાતું, ઇન્જેક્શન લઈ આવીએ, ગોળીઓ લઈ આવીએ, આ બધું લઈ આવીએ. પેલો સહજ ભોગવટો થઈ જાય, પેલા આનંદની અંદર એ દાઢનો ભોગવટો અડધો થઈ જાય, 10% થઈ જાય. દુઃખે તો ખરો પણ એ ભોગવટો ઓછો થઈ જાય. આવી રીતે કુદરતનો કાનૂન કામ કરે છે યાર. ખાસ યાદ રાખજો સાહેબ, 1 સેકન્ડ આ કુદરત અન્યાયને પામી નથી. 1 સેકન્ડ, સેકન્ડના 1000મા ભાગમાં કુદરત અન્યાયને નથી પામી. કુદરતને ઘેર અન્યાય થયો નથી મિત્રો સાહેબ. જો 1 સેકન્ડ પણ અન્યાય થાય કુદરતના કાનૂનમાં સાહેબ, આ બ્રહ્માંડ અટકી પડે. આજે સંસાર ચક્ર ચાલે છે ને, એ સંસાર ચક્ર અટકી પડે. કુદરતનો કાનૂન સિદ્ધાંત પર કામ કરે છે, કુદરતનો કાનૂન સાયન્સ ઉપર કામ કરે છે. જે સિદ્ધાંત, જે વિજ્ઞાન ભિખારીને લાગુ પડે, બાળકને લાગુ પડે, મોટાને લાગુ પડે, મિનિસ્ટરને લાગુ પડે, પ્રાઇમ મિનિસ્ટરને લાગુ પડે, અંબાનીને લાગુ પડે, સેલિબ્રિટીને લાગુ પડે, સચિન તેંડુલકરને લાગુ પડે, મોટો 30 માર્કા કુદરતના કાનૂનમાંથી ના છટકી શકે. એ તો વિરોધ ખંડાય. કેન્સરમાં રડતા રડતા મરવું પડે સાહેબ, રડતા રડતા મરવું પડે. ભલે સેલિબ્રિટી છે, એક્ટર છે, કુદરતનો કાનૂન કે
અમે કોઈને ના છોડીએ, અમારા માટે જેવું માત્ર એક સમાન સરખા છે. આવો જબરજસ્ત કુદરતનો કાનૂન છે, વિજ્ઞાન ઉપર આધારિત છે. આ જગત સ્પિરિચ્યુઅલ સાયન્સ વિજ્ઞાનથી ચાલે છે, કુદરતના સનાતન સિદ્ધાંતોથી આ જગત ચાલે છે. સાહેબ કોઈ ઉપર બેસીને આને ચલાવતો નથી, આવડા મોટાને કોઈ કોઈ વ્યક્તિ નથી ચલાવતો, કોઈ એવો માણસ નથી કે આવડી મોટી સૃષ્ટિને, આખા બ્રહ્માંડને, 14 લોકને જે બેઠો બેઠો ચલાવતો હોય, રિમોટથી ચલાવતો હોય નથી સાહેબ. એટલે ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. અર્જુન, હું તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. વિજ્ઞાન સાથેનું જ્ઞાન એટલે કુદરતના સનાતન સિદ્ધાંતો સાથેનું જ્ઞાન કહું છું. એ સિદ્ધાંતો તું જાણી જઈશ ને, પછી તારામાંથી કર્તાપણાનો અહંકાર બિલકુલ નીકળી જશે, બિલકુલ નીકળી જશે. કઈ ઉડી જશે ખબર નહીં પડે, કંઈ ખબર પડી જશે કરે છે કોણ, જગત કેવી રીતે ચાલે છે. વિચારો, માટે સમજો આ બધી બાબત. જીવનમાં આત્મસાત કરો, ચિંતન કરો, મનન કરો, તરી જઈશું યાર. મનખા દેહ સફળ થઈ જશે. બાકી તો મનખા દેહના ટાના રે વારે ઘડીએ નહીં મળે, ઘડીએ તો રામને સંભાળ. ઉંટડિયારે થઈને રે વનવગડામાં ઝૂર સોરે, ને ખાવા પડશે કાંટા ને કંઠાર રે. આ કાંટાના દુખો રે વાલા તને લાગશે રે. ગધેડા રે થઈને રે ભાર ગણો ઝીલશો, અને ખાવા પડશે સોટી કેરા માર રે. અને સોટીના ચમકારા રે વાલા તને લાગશે રે. શું કરશું પછી, શું કરશું, ત્યાં જતા રહીશું તો બાજી હાથમાંથી જતી રહેશે. પસ્તાવા સિવાય કશું નહીં હોય યાર. એક વખત બાધામાંથી નીકળી ગયેલું તીર ક્યારે પાછું નથી આવતું. એક વખત આ શ્વાસ બંધ થઈ જશે, મનુષ્ય દેહ જતો રહેશે સાહેબ. બાજી આપણે ચૂકી જઈશું. અત્યારે બાજી હાથમાં છે. જાગો જાગો યાર, જાગો. આખું જગત ભાવ નિંદ્રામાં છે અર્જુન, આખું જગત ભાવ નિંદ્રામાં છે. માત્ર જ્ઞાની પુરુષો ભાવમાં જાગે છે. માટે જાગો, ભાવમાં જાગો, ભાવમાં જાગો. બૂમો પાડીને મનહરભાઈએ કહેવું પડે છે. સંસારમાં તો બહુ જાગ્યા, અનંત અવતારથી જાગ્યા, લાખો કરોડો અવતારથી સંસારમાં જ આપણે જાગતા આવ્યા છીએ, સંસારમાં જ જાગ્યા છીએ. આ એક ભવ, એક ભવ, ભાવમાં જાગી જાઓ, ભાવમાં જાગી જાઓ. આ શરીર માટે તો લાખો અવતાર બગાડ્યા આપણે, આ શરીરના સુખો માટે લાખો અવતાર બગાડ્યા. એક અવતાર, એક અવતાર, આ ભવ આત્મા માટે બગાડો, આત્મા માટે પગાડી. આવતા અનેક ભવો સુધરી જશે, સુધરી જશે, એમાં કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.